ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બે વિશે ગણિતનો અભ્યાસ કરશું વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયામાં આપણે પ્રકરણ બાર પૂરું કર્યું હવે પ્રકરણ તેર જે આપણું નવ છે તે આપણે ચાલુ કરીએ છીએ જેનું નામ છે સૌથી લાંબુ ડગલું જો આ સમજવાનું છે આપણે કોઈ પણ વસ્તુનો માપ લેવો હોય તો તે કેવી રીતે લઈ શકાય એના વિશેનું આ પ્રકરણ છે કે કેવી રીતે આપણે માપ લઈ શકીએ જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ વસ્તુનો માપ લેવો હોય તો આપણે એક આંગળી લઈ શકીએ છીએ તો કેવી રીતે તો આવી રીતે આપણે આંગળીઓ રાખીને માપ લઈ શકીએ છીએ બીજું છે કે વેત દ્વારા આપણે એક વેત બે વેત એમ માપ લઈએ છીએ ને તો વેત દ્વારા કેમ લઈ આવવાનો તો આવી રીતે વેત જો આમ આપણે માપ લઈએ છીએ ને એક વેત પછી આમ કરીને બીજો વેત એવી રીતે વેત દ્વારા પેલો આંગણ દ્વારા પછી આપણે વેત દ્વારા પછી છે હાથ દ્વારા તો ક્યાંથી તો જો કોણીથી કરીને જે આપણી સૌથી મોટી આંગણ હોય ને એ આંગણ સુંદર એટલે એવી રીતે આપણે માપ લઈ શકીએ છીએ હાથ દ્વારા એના પછી છે પગ દ્વારા પગનો અંગૂઠો અને પાછળ પેની એ બંનેનો બંનેથી માપ લઈ શકાય એના પછી છે પગલાં એટલે કે ડગલા દ્વારા માપ લઈ શકાય કોઈ પણ વસ્તુનો આવી રીતે આપણે માપ લઈ શકીએ છીએ એના પછી છે લંબાઈનો હવે જો આપણે માપ લેવા માટે સ્કેલનો ઉપયોગ કરી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને તો ફૂટપટ્ટી દ્વારા માપ લઈ શકાય તો લંબાઈનો મોટો એકમ કિલોમીટર છે અને નાનો એકમ સેન્ટીમીટર છે હવે શું કીધું છે અહીંયા આ તમને ખાલી યાદ જ રાખવાનું છે કે લંબાઈનો મોટો એકમ એટલે કિલોમીટર અને નાનો એકમ એટલે સેન્ટીમીટર તો એક મીટર બરાબર સો સેન્ટીમીટર થાય અને એક કિલોમીટર બરાબર હજાર મીટર થાય સેન્ટીમીટરની ટૂંકમાં સેમી મીટરની ટૂંકમાં મી અને કિલોમીટરની ટૂંકમાં કિમી લખાય આ ખાલી તમને યાદ જ રાખવાનું છે એટલે એક બે વાર વાંચજો અને યાદ રાખજો એના પછી છે નીચેની વિગતોનું અંદાજિત માપ પણ કરી લખો હવે આપણે અંદાજિત માપ કરીને આ બધી ખાલી જગ્યા પૂરવાની છે એમાં પહેલો છે માપ લઈને લખવાનું છે તમારા ઘરે ટેબલ હોય ને તો એ ટેબલની લંબાઈ તમારી વેત દ્વારા માપવાની વેત દ્વારા કેમ મપાય આવી રીતે મપાય ને એક વેત પછી અહીંયાથી કરીને વળી પાછું આમ જવાનું એટલે બીજો વેત એમ તો એ વેદ દ્વારા તમને માપવાની રહેશે મેં મારા વેદ દ્વારા માપી તો ચાર વેદ થઈ પણ તમારી અને મારી બંનેની સરખી નહીં થાય તમારી થોડી વધારે થશે એટલે તમે ઘરે જાતે માપવાનું છે એના પછી છે બારીની લંબાઈ કેટલી વેદ થાય મેં મારા વેદ પ્રમાણે માપી તો છ વેદ થઈ તમે તમારા હાથના વેદ પ્રમાણે માપીને અહીંયા લખવાનું છે કે કેટલા વેદ થાય છે તે પેન્સિલની લંબાઈ કેટલા આંગણ છે તમારી પાસે જે પણ પેન્સિલ હોય ને એની કેટલા આંગણ થાય છે એ માપવાનું જરૂરી નથી કે પેન્સિલ નવી અને મોટી જોવી જોઈએ નાની પણ પેન્સિલ હોય તો એ કેટલા આંગણ છે એ આંગણ માપીને તમને અહીંયા લખવાનું છે એના પછી છે પેનની લંબાઈ અને એના પછી છે કાળું પાટ્યું કાળું પાટ્યું એટલે કે શું થાય કે સ્કૂલમાં જે બ્લેક બોર્ડ હોય ને આપણું જે બોર્ડ છે ને એને કહેવાય કાળું પાટ્યું તો તે કેટલા હાથનું પોળું છે તો તે કેટલા હાથનું થાય પાંચ હાથનું છે એના પછી જે પાટલેની લંબાઈ પાટલેની લંબાઈ એટલે કે બેન્ચની બેન્ચની લંબાઈ કેટલી થાય તો કેટલા હાથ થાય તો બે હાથ થાય એવી રીતે દફ્તર દફ્તર પણ તમારી પાસે છે જ ને તો કોઈની પાસે મોટું હોય કોઈની પાસે નાનું હોય તો તમારું દફ્તર તમારી પાસે જે હોય દફ્તર એ કેટલા વેચનું છે એ માપીને તમને અહીંયા લખવાનું છે એના પછી વોટર બેગ પલંગ જે પણ અહીંયા લખ્યું છે એ બધાની લંબાઈ હાથ પગ આગળ વેદ બધા વડે જે પણ લખ્યું છે એના વડે માપીને તમને અહીંયા લખવાનું છે વર્ગખંડની લંબાઈ કેટલા પગ થાય થાય છે તો મેં મારા વર્ગ આપણા વર્ગખંડની લંબાઈ મારા પગ વડે માપી તો બાવીસ પગ થઈ તો તમને લખવાનું બાવીસ પગ પછી રસોડાની લંબાઈ તમારા રસોડાની લંબાઈ કેટલા પગ થાય તમારા એ તમને લખવાનું છે વર્ગખંડની બહારની લોબી કેટલા પગ થાય તે લખવાનું હવે વર્ગખંડ બાવીસ પગ થાય છે તો લોબી થોડુંક એનાથી મોટી હોય એટલે ચોવીસ પગ થાય એવી જ રીતે કપાળ કેટલા આંગણનું છે એવી રીતે તમને માપીને લખવાનું છે આંગણનો માપ આવી રીતે લેવાનો આવી રીતે આમ આંગળી રાખીને માપ લઈને તમને અહીંયા લખવાનું છે એના પછી જે માપપટ્ટીથી માપન કરી લખો ઉદાહરણ આપેલ છે હવે તમારી પાસે પાસે સ્કેલ તો હશે ને આવી માપપટ્ટી હશે ને ફૂટપટ્ટી તો એનાથી માપ કરીને તમને નીચેની આ જે ખાલી જગ્યા છે એ પૂરવાની છે જો અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે એક દિવાસળી આપેલી છે તો માપપટ્ટીમાં જ્યાંથી ચાલુ થાય ને ત્યાંથી નહીં પણ ઝીરોથી પંદર સુધીની આંકડા લખેલા હશે ઇંગ્લિશમાં એ જોજો ને જે જીરો હોય ત્યાંથી તમને વસ્તુ રાખવાની અને તે વસ્તુ ક્યાં સુધી આવે છે તે જોઈને તમને એનો માપ લખવાનો જો અહીંયા દિવાસળીની દિવાસળી આપેલી છે કે તે જીરોથી રાખેલી છે અને તે ક્યાં સુધી પૂરી થાય છે તો ચાર સુધી તો તે કેટલી થાય ચાર સેન્ટીમીટર થાય એવી જ રીતે જો અહીંયા પ્રશ્ન પહેલો છે પેનની લંબાઈ બરાબર ખાલી જગ્યા સેમી પેનની લંબાઈ તમારી પાસે પેન હોય તો તેની લંબાઈ તમે માપજો કેવી રીતે માપવાની જો સ્કેલ છે આ હવે આ સ્કેલમાં જો આંકડા લખેલા છે એકથી પંદર પંદર સુધી ઇંગ્લિશમાં લખેલા છે ને એકથી પંદર સુધી બરાબર હવે તમારી પાસે જે પેન હોય ને એ આવી રીતે આમ પેન રાખવાની જીરો પાસેથી કરી પેન રાખી અને પેન ક્યાં સુધી આવે છે તે તમને જોવાનું જો અહીંયા પેન મારી પેન તેર સુધી આવે છે એટલે તેર સેન્ટીમીટર છે બરાબર ને ઝીરો પાસેથી રાખવાનું અને જ્યાં પૂરું થાય ત્યાં જોઈને તમને લખવાનું એટલે મેં અહીંયા લખ્યું છે તેર સેમી મારી પેન તેર સેમી છે એવી જ રીતે મીણબત્તીની લંબાઈ ઘરે મીણબત્તી હોય તેની લંબાઈ તમને માપવાની છે નાની હોય તો નાની મોટી હોય તો મોટી જે પણ હોય એની લંબાઈ તમને માપી અહીંયા લખવાનું છે પુસ્તકની લંબાઈ તમારા બધા પાસે પાઠ્યપુસ્તક તો હશે ને પાઠ્યપુસ્તક હોય કે આ સ્વાદ્યપુ હોય ગમે તે હોય તેની લંબાઈ તમને અહીંયા લખવાની છે પછી છે મોબાઈલની હવે તમને પપ્પાનો ફોન હોય કે મમ્મીનો ફોન કોઈનો પણ ફોન લઈ એની લંબાઈ માપીને તમને અહીંયા લખવાની છે સ્કેલની મદદથી આશરે નથી લખવાનું અંદાજીત માપ નથી લખવાનું પણ સ્કેલની મદદથી માપ લઈને લખવાનું છે એવી જ રીતે જે બેટની સ્ટમ્પની કંપાસ બુક્સની બધાની સ્કેલની મદદથી આ જે સ્કેલ છે એની મદદથી તમને લંબાઈ માપવાની છે અને ખાલી જગ્યામાં લખવાનું છે ખબર પડી ગઈ ને કેવી રીતે કરવાનું છે અહીંયા તમે અંદાજીત માપ લખવાનો છે તમે તમારા હાથ વડે માપીને તમારો વેદ તમારા આંગણ વડે માપીને અહીંયા તમારા બધા વસ્તુના માપ લખવાના છે અને નીચે અહીંયા સ્કેલની મદદથી માપ લખવાના છે ને આ લખી આનો ફોટોસ પાડી મને મારા વોટ્સઅપ નંબર ઉપર મોકલવાનો રહેશે ધન્યવાદ